नमस्कार शिक्षक मित्रों, આજના નવા વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નિષ્ઠા તાલીમ અંતર્ગત સ્વાધ્યાય કાર્ય મોડ્યુલ 14 કે જેનું નામ છે શાળા શિક્ષણમાં પહેલ, તેના હેતુઓ વિશે વાત કરીએ તો કે શાળા શિક્ષણ અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે MHRD દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત લીધેલી પહેલની પ્રશંસા કરવી. શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સમગ્ર શિક્ષા અંતર્ગત લેવામાં આવતી અનેક પહેલના ઉદ્દેશો, જોગવાઈઓ અને અનુદાનને સમજવું. વિવિધ ઓનલાઈન આકારણી દેખરેખ સાધનો દ્વારા શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને અન્ય હિસ્સેદારો દ્વારા હાથ ધરાયેલી પહેલની આકારણી, દેશમાં મધ્યાહન ભોજનના નવા અભિગમો અને તેના સંચાલન અંગે જાગૃત બનવું. હવે તેના અગત્યના મુદ્દા અને વર્ગખંડમાં તેના ઉપયોગ વિશે વાત કરીએ તો આ વિષય વસ્તુના મુખ્ય ઉદ્દેશો છે. સમગ્ર શિક્ષાના વિવિધ ઘટકોને આવરી લે છે, જેમ કે પૂર્વ શાળા શિક્ષણ, બઢે ભારત, પુસ્તકાલય અને રમતગમત અનુદાન વગેરે. રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય સ્તરે પણ ઘણી પહેલ કરવામાં આવી છે. આ વિષય વસ્તુનો મુખ્ય હેતુ સમગ્ર શિક્ષાના વિવિધ પાસાઓ પર પ્રતિબિંબિત કરવાનો છે અને તે સંદર્ભે કેટલાક શ્રેષ્ઠ પાસાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઝારખંડની ઈ વિદ્યાવાહિની અને ઓડિશાના મો સ્કૂલ અભિયાન તેના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે છે. આ વિષય વસ્તુ દ્વારા શાળામાં શિક્ષણની ગુણવત્તામાં સુધારણા અને શિક્ષકોની ક્ષમતા વધારવા તાજેતરમાં કેટલાક પગલાઓ લેવામાં આવેલ, શાળાના વડાઓ અને શિક્ષકોની પ્રગતિ માટે રાષ્ટ્રીય પહેલના, COVID-19 રોગચાળાના સમયગાળા દરમિયાન શાળા શિક્ષણ પ્રણાલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી પહેલનો પણ સમાવેશ થાય છે. નેશનલ અચીવમેન્ટ સર્વે 2017માં એવું જાહેર કર્યું છે કે પુસ્તક વાંચનથી બાળકોની સિદ્ધિમાં વધારો થાય છે. બઢે ભારતની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં વાંચનની ટેવ વિકસે તે માટે તથા શાળાઓમાં પુસ્તકાલયોને સમૃદ્ધ બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટ આપીને સમૃદ્ધ બનાવવામાં આવી છે. શરૂઆતના સ્તરથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી વાંચનનું સાહિત્ય વિકાસ અને અભ્યાસ જળવાઈ રહે તે માટે સમયાંતરે પુસ્તકાલયોને વિવિધ પુસ્તકો, જર્નલ, સામયિકો વગેરે વધારતા રહીને અપડેટ કરવા ખૂબ જ જરૂરી છે. બાળકોમાં વ્યક્તિગત વિકાસ તથા એક સિસ્ટમ દ્વારા તેના શારીરિક, લાગણી વિષયક, સામાજિક તથા જીવન ઉપયોગી પાસાઓનો વિકાસ કરવા અને તેમનામાં ટીમ સ્પિરિટ, સહકાર, પરસ્પર આદર તથા સામાજિક વર્તણૂક વિકસે તથા વિવિધ સામાજિક ભૂમિકાઓ, જુદા જુદા લોકો સાથેની વાતચીત, જીવનશૈલી, આત્મગૌરવ તથા શાળા પ્રત્યેના વલણ સુધરે તે માટે પ્રાથમિક શાળાઓને ગ્રાન્ટ સમગ્ર શિક્ષા અભિયાનની ખેલે ભારત યોજના અંતર્ગત ઇન્ડોર તથા આઉટડોર ગેમ્સના સાધનો વિકસાવવા માટે અપાય છે. સંયુક્ત શાળા ગ્રાન્ટ યોજના અંતર્ગત તમામ સરકારી શાળાઓને વાર્ષિક રિકરિંગ અનુદાન આપે છે, જેમાં નોન ફંક્શનલ સ્કૂલ ઇક્વિપમેન્ટની બદલી તથા અન્ય ખર્ચ જેવા કે રમતગમત સાધન સામગ્રી, રમતગમતના ઉપસાધનો, પ્રયોગશાળાઓ, ઇલેક્ટ્રિસિટી બિલ, ઇન્ટરનેટ, પાણી તથા શૈક્ષણિક સાધનો માટે સંયુક્ત શાળાઓના વાર્ષિક અનુદાનની રકમ આપે છે. શિક્ષણમાં કન્યા ભાગીદારીને પ્રોત્સાહિત કરવા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની આ યોજના ઉચ્ચ પ્રાથમિક સ્તર સુધી અને ગર્લ્સ હોસ્ટેલ ખાતે રહેણાંક સુવિધા માધ્યમિક કક્ષા સુધી વધારી દેવામાં આવી છે, જેથી ધોરણ 12 સુધીની છોકરીઓને શાળા અને રહેઠાણની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. યુથ ક્લબ એ શાળામાં થતી એવી પ્રવૃત્તિ છે કે જે બાળકોમાં શરમ, ડર અને તણાવને દૂર કરે છે. તેમના કૌશલ્ય અને આત્મવિશ્વાસ, આવડત અને ગુણોમાં વધારો કરતી પ્રવૃત્તિ છે. ઇકો ક્લબ એ શાળામાં ચાલતી એવી પ્રવૃત્તિ છે કે જે બાળકને એક અર્થપૂર્ણ પર્યાવરણીય પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ કરવા માટે પ્રોત્સાહન આપે છે. સમગ્ર શિક્ષા અંતર્ગત 600 રૂપિયા બાળક દીઠ 2 જોડ ગણવેશ માટે ફાળવવામાં આવે છે. COVID-19ના સંભવિત ફેલાવાથી શાળા પર્યાવરણ અને શિક્ષણમાં ઓછામાં ઓછો વિક્ષેપ થાય તે માટે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સુવિધાઓની સુરક્ષા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો શિક્ષક મિત્રો, અહીંયા મોડ્યુલનો સ્વાધ્યાય કાર્ય પૂર્ણ થાય છે. આ મોડ્યુલના સ્વાધ્યાય કાર્યમાં માત્ર યોજનાઓની માહિતી છે એ આપવામાં આવેલ છે. જો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે.